لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. وقال ربنا أفرغ لك ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم صل على محمد وآل محمد. গতকালে শবে জুমানি মজলিস એમાં આપણે આ કુરાનની આયતની તિલાવત કરી હતી. જો કે મને ખ્યાલ છે કે મોટી સંખ્યામાં હાજરી નહીં હતી, માટે જરાક રિવિઝન કરવું જરૂરી સમજું છું. હઝરત આદમ અને હવા જ્યારે તરકે ઓલામાં મુબતલા થાય છે, તો તરકે ઓલા પછી ખુદાવંદી આલમ એ લોકોને કહે છે, મેં તમને મનાઈ નહોતી કરી કે તમે આ ઝાડની નજદીક ના જાજો, અને તમને નહોતું કીધું કે શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. ત્યારે જનાબે આદમ અને હવ્વા અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે છે આ રીતે: અય અમારા પરવરદિગાર, અમે અમારા નફસો ઉપર જુલ્મ કર્યો. રબ્બના ઝલમના અન્ફુસના, આય ખુદાયા, અમે કબૂલ કરીએ છીએ કે અમે અમારા નફસ ઉપર જુલ્મ કર્યો. હવે એ પરવરદિગાર, તું અમને માફ નહીં કર અને અમારા ઉપર રહેમ નહીં કર, તો અમે નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી હશું. આપણે આ નુકસાન વિશે પણ વાત કરી કે આ નુકસાન જે છે નફા ઉપરનું નુકસાન નથી, બલકે કાપિતાલનું નુકસાન છે. આપણી આખી જિંદગી જે ખુદાવંદી આલમે એક વાર આપી છે, બીજી વાર નથી દેવાનું. તો હવે દુનિયામાં આપણે જે પણ કંઈ કરીએ છીએ વિચારીને કરવું જોશે, કારણ કે પોસિબલ ધંધામાં ખોટ આવે, નુકસાન આવે, તો એની ભરપાઈ થઈ શકે છે. ખુદા બીજા દરવાજા ખોલી દે, ત્યાંથી ફાયદો મળી જાય, આપણે કંઈક બીજો વેપાર કરી નાખે, થઈ જાય. પણ આ જિંદગી એક એવી વસ્તુ છે કે જેના સાથે મજાક અને મસ્તી અને રમત ના હોય, કારણ કે એક વાર જ્યારે જિંદગી ચાલી ગઈ તો એ પાછી નથી આવવાની. માટે આ દુનિયાને એવી રીતે જીવન વિતાવીએ કે આપણે કયામતમાં નુકસાનમાં ના હોય. હવે અમુક એવા કારણોને આપણે જોવા પડશે અને એ ધ્યાનમાં રાખવું પડશે કે એવું ના બને કે આપણે નુકસાનવાળા કાર્યોમાં મુક્તલા હોય. તો ઇન્સાન, આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇન્સાન કઈ કઈ વસ્તુમાં નુકસાનમાં હોય છે, શા માટે એ નુકસાનમાં સંડોવાઈ જાય છે. તો એનું પહેલું કારણ બયાન કર્યું કે જે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ નથી કરતો. આપણે ધંધામાં હિસાબ કરીએ છીએ, પણ જે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ નથી કરતો એ ઇન્સાન નુકસાનમાં હોય છે. માટે અવારનવાર જરૂરી હોય છે, જેમ ધંધામાં આપણે
સાંજે હિસાબ કરીએ છીએ એવી રીતે રાત્રે આપણે આપણા નફ્સનો હિસાબ કરવાનો રહેશે કે કેટલી નેકી થઈ કેટલી બુરાઈ થઈ. બીજું કારણ, નુકસાનનો ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં રહેશે એનું બીજું કારણ એ છે કે ઇન્સાન મોત, કબ્ર અને કયામતથી ગાફિલ થઈ જાય, એની પરવા જ ના હોય, જાણે એને મરવાનું જ નથી. મોત જોવે, જનાઝો જોવે, છતાં પણ એને એમ ના થાય કે મારે આ દુનિયાથી એકવાર જવાનું છે, તો હું મારું ભાતું, મારી તૈયારી કરી લઉં. જ્યારે આવી ઇન્સાન જિંદગી જીવશે તો એ ઇન્સાન કયામતના દિવસે નુકસાન થશે. આ બે વસ્તુ પર આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે હદીસમાં ત્રીજી વસ્તુ બયાન કરવામાં આવે છે કે જેના કારણે ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં હોય, તો ઇમામ ફરમાવે છે મન ખફત મવાઝીનહુ, કે જે કોઈ ઇન્સાનનું મિઝાન બાલાન્સ હળવું થઈ ગયું, ઉલાઇક અલ્લઝીના ખસરુ અન્ફુસહુમ, તો હવે જેનું બાલાન્સ કયામતના દિવસે હળવું થઈ ગયું એ ઇન્સાન નુકસાનમાં છે. હવે આપણને બધાને યકીન છે કયામત વિશે કે કયામત એક એવો દિવસ છે કે જે ખતરનાક છે, એવો દાંજરે દિવસ છે કે જે કોઈ દિવસ આપણે નથી જોયો, કે જેનો તસવ્વુર પણ આપણે, એનું ઇમાજીને પણ આપણે નથી કરી શકતા. હવે કયામતના દિવસે અમુક વસ્તુ હશે, એમાંથી એક વસ્તુ બાલાન્સ હશે. બાલાન્સમાં શું થવાનું છે, મારા કરતા તમને વધારે ખબર હોય, બાલાન્સમાં શું થાય, જોખવામાં આવે ને, રોજ જોખતા હોય છે, કોઈ સિમેન્ટ જોખતું હોય, કોઈ ચાવલ જોખતું હોય, કોઈ કાંતિ તેમાં રમત રમતું હોય, આ બધા ધંધા કરતા હોય છે. બાલાન્સ કયામતમાં પણ ખુદાવંદી આલમે બાલાન્સ રાખેલું છે, આપણા ઈમાનને તોડવામાં આવશે, આપણા નેક અમાલને તોડવામાં આવશે, જોખવામાં આવશે. હવે જેનું બાલાન્સ હળવું થઈ જાય તો શું થશે, સામેનું પલડું ભારી હશે. તો આ બાલાન્સ આપણું નેક અમાલ અને ઈમાનનું જે છે એ ભારે હોવું જોઈએ, હળવું થઈ ગયું તો પરેશાન હાલ. જનાબે સલમાન ફારસી, એક વખત એમને પૂછવામાં આવે છે, બધા એક મહેફિલ બેઠેલી અને મહેફિલમાં બધા પોતપોતાના વખાણ કરતા હોય, દરેક ઇન્સાનને પોતાના વખાણ કરવા બહુ ગમે. આપણે ગુજરાતીમાં કહેવત છે, વરને કોણ વખાણે, વરની વરની માં કહેતી હોય કે મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો બહુ હોશિયાર, મારો દીકરો આ કમાય છે તે કમાય છે. ભાઈ તારા દીકરાને તું વખાણ કરે એમાં કઈ મોટી વાત નથી, તારા દીકરાને બીજા વખાણે ને ઈ સાચું કહેવાય. આપણે પણ એવા છીએ, આપણે પોતાની જાતના વખાણ કરવા બહુ ગમતા હોય છે. એવી જ રીતે એ અરબ લોકો અમુક બેઠા હતા અને પોતાની જાતના વખાણ કરતા હતા કે જો મને બિઝનેસ કરતા બહુ સારું આવડે, ઓલો બીજો માણસ કે મને જે છે તલવાર ચલાવતા બહુ સારી આવડે, તો ત્રીજો માણસ કે અમારા ખાનદાનમાં એટલા શૂરવીર થઈ ગયા, એટલા બહાદુર થઈ ગયા કે જેનો કોઈ મુકાબલો નતો કરી શકતો. તો આ પોતપોતાના વખાણ ચાલુ હતા. એવામાં સલમાને ફારસી નીકળ્યા ત્યાંથી, એને પૂછે છે કે એ સલમાન તું કઈક તારા વિશે તો બયાન કર કે તું કોણ છે. આ બધા પોતપોતાના વખાણ કરતા હતા. આપણે પણ જયારે બેઠા હોય ત્યારે સૌથી સારા બેઠકમાં આપણે જોઈએ, હું આમ ને હું આમ, હે આ હું પણ અગર જો નીકળી જાય તો બહુ સારો સમાજ આપણો સામે આવશે. સલમાને ફારસીને પૂછવામાં આવ્યું કે ભાઈ તું કોણ, કઈક તારા તો વખાણ કર, તારી કઈક ઓળખાણ આપ. તો જનાબે સલમાને ફારસી કહે છે કે જયારે હું જન્મ્યો હું એક નજીક ટીપામાંથી બનાવવામાં આવ્યો, હું મોટો થયો તો એક ગુલામ એસ્કલાવ હતો, પછી રસૂલે ખુદાએ મને આઝાદ કર્યો અને હું રસૂલે ખુદાનો ગુલામ છું. પણ હા, કયામતના દિવસે કામયાબ ઇન્સાન ઈ હશે કે જેનું બાલાન્સ
ભારે હોય અને નુકસાન અને ખોટમાં ઈ ઇન્સાન હશે કે જેનું બાલાન્સ નેક અમલ અને ઈમાનનું બાલાન્સ જે છે ઈ હળવું હોય. તો જનાબે સલમાને ફારસીએ બહુ ચોખ્ખી વાત કરી કે ભાઈ જો મારામાં કઈ એવી ખૂબી નથી કે હું વખાણ કરું મારા કે હું બહુ પૈસા વાળો છું, હું બહુ શુજા છું, ના, હું સિમ્પલ અને સેમ્પલ માણસ છું, નજાસતી ભરપૂર છું. પણ કયામતના દિવસે અગર જો પૂછવામાં આવે કે કામયાબ કોણ, તો આ બહાદુરી, આ દોલત, આ શુજાત, આ ખાનદાન, આ શોહરત, આ ઇજ્જત, આ કોઈ વસ્તુ ત્યાં કામ નથી લાગવાની, ત્યાં ફક્ત કામ લાગવાનું છે તો એવા ઈમાન અને એવા અમલ કે જે આપણા બાલાન્સને ભારે કરી શકે. અગર બાલાન્સ ભારે નહીં હોય તો આપણે બધા કેમાં હશું, કેમાં હશું, નુકસાનમાં હશું. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં એવા કાર્યો કરીએ કે આપણું બાલાન્સ ભારે થઈ જાય. હવે બાલાન્સ ભારે કઈ વસ્તુથી થાય, તો એમાં સૌથી મહત્વની વસ્તુ બાલાન્સ જેનાથી ભારે થાય એમાં છે બહુ સિમ્પલ એવી વસ્તુ. તમે કહેશો, જ્યારે આ વાત બયાન કરીશ, તમે કહેશો કે આવું તો મદ્રેસામાં શીખાડવામાં આવે, બરાબર છે. તો સૌથી મહત્વની વસ્તુ છે કલમો. આ જો બાલાન્સ માંથી ખુદા કલમો કાઢી નાખે, કલમો એટલે શું, લા ઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલિયુન વલિયુલ્લાહ, આ કલમો કાઢી નાખવામાં આવે તો આપણું બાલાન્સમાં કઈ બીજું ભારે વસ્તુ બાકી રહેતી નથી. તો સૌથી ભારેમાં ભારે વસ્તુ અગર જો બાલાન્સમાં હોય, મહત્વની વસ્તુ, પ્રીમિયર વસ્તુ, એ છે કલમો. એ તો આપણને બધાને આવડે છે, નહીં ખાલી આવડે છે એમ નથી જોવાનું. એ ખુદાવંદી આલમ કલમાને જોશે કે ભાઈ આ લા ઇલાહા ઇલ્લલ્લાહ તો બોલે છે, પરંતુ ખરેખર લા ઇલાહા ઇલ્લલ્લાહ હતું એની જિંદગીમાં, ખુદા એક જ હતો, કે પછી જુમામાં જે આપણે વાત કરી કે આની જિંદગીમાં છુપાયેલું શિર્ક હતું, એ તો નથી. ચાલો, આ તો કહે છે મુહમ્મદુન રસૂલુલ્લાહ, પણ ખરેખર એ રસૂલે ખુદાને, હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને રસૂલ માનતો તો કે નહીં, ખાલી રસૂલે ખુદાના વખાણ જ સાંભળતો હતો, એની સીરત ઉપર અમલ નથી. ત્રીજું, અલી ઇબ્ન વલીઉલ્લાહ કહેતો હતો, પણ ખરેખર એની જિંદગીમાં એના વલી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ છે કે પછી શૈતાન છે. ખુદાવંદી આલમ આયતુલ કુર્સીમાં શું કહે છે, અલ્લાહુ વલીયુલ લદીના આમનુ, અલ્લાહ તો ઈ લોકોનો વલી છે કે જે ઈમાન લઈ આવે. ખુદાવંદી આલમ આવા લોકોને ઝુલમતમાંથી કાઢીને નૂર તરફ લઈ જશે, પરંતુ જે લોકોનો વલી શૈતાન અને તાગૂત હશે તો ઈ ઝુલમતમાં નૂરમાંથી નીકળીને ઝુલમત તરફ જશે. માટે જરૂરી છે આ કલમો આપણે જિંદગીમાં અવારનવાર પડીએ છીએ. રાત્રે સુધી વખતે કલમો પડવો મુસ્તહબ છે, સવારે ઉઠે ત્યારે કલમો પડવો સુન્નત છે, પણ આ કલમો આપણી જિંદગીમાં હોવો જોઈએ, ફક્ત જબાન સુધી ના હોય, આપણા અમલથી જાહેર થવો જોઈએ, તો આપણું બાલાન્સ જે છે એ ભારે થશે. આ કલમામાં વજન આપણે પેદા કરવાનું છે. આ કલમો એક ગુણી અથવા શશીની માનંદ છે, આપણે એમાં આપણો અકીદો, આપણા અમલ ભરવાના છે, બાકી શશે તો ફોડી છે. આ કલમો ખુદે હળવો છે, આપણે એને ભારે કરવાનો છે. બીજી વસ્તુ જે કહેવામાં આવે છે, મોહમ્મદ વ આલ મોહમ્મદ ઉપર દુરૂદ મોકલવી, એનાથી જે છે આ બાલાન્સ ભારે થશે. હવે આપણે તો આ દુનિયામાં બેઠા છીએ, આપણને કેમ ખબર પડે કે આપણું ત્યાં કયામતમાં બાલાન્સ ભારે છે કે હળવું? આપણને તો ખુદા સપનામાં દેખાડતો નથી ને કે જો તારું બાલાન્સ હળવું છે, કાલથી મહેનત સરખી કરજે, એવું તો કઈ સપનામાં દેખાતો નથી. રાત્રે સપના જોઈએ છે, સવારે ભૂલી જઈએ છીએ, તો એવું તો કઈ છે નહીં. તો આપણને ખબર કેમ પડે કે આપણું બાલાન્સ ખરેખર ભારે છે કે હળવું છે?
আপনার পাঁচমা ইমাম ইমামে মুহাম্মদ বাকির আলাইহিস সালাতু ওয়াস সালাম, એક હદીસ આપણને પેશ કરે છે કે જેમાં બહુ ફાઇન રીતે આપણને ખબર પડી જાય કે આપણે કેટલા પાણીમાં છીએ. આ હદીસ જ્યારે સાંભળશો તો બધા આગળ જો વિચાર કરો તો બધાને ખબર પડી જશે કે આપણું બાલાન્સ ભારે છે કે હળવું, એ આ ઉપરથી ખબર પડે. ઇમામ ફરમાવે છે, મન કાના ઝાહિરુહુ અરજહ મિન બાતિને ખફ્ફા મિઝાનુ, કે જે કોઈ ઇન્સાન નું જાહિર જે છે એ સારું હોય એના બાતિન કરતા, જાહિરમાં બહુ રૂપાળો લાગતો હોય, જાહિરમાં બહુ ડાયો લાગતો હોય, પણ અંદર ખાને એ પોતે પોતાને ઓળખે છે કે પોતે કેટલા પાણી. તો જે ઇન્સાન નું જાહિર અને બાતિન સરખું ના હોય એ ઇન્સાન નું બાલાન્સ કયામતના દિવસે હળવું હશે. માટે જરૂરી છે કે આપણે જેવી મોટી મોટી વાતો કરીએ છીએ એવું જ આપણો અમલ હોવું જોઈએ, દિલના પણ એવા સાફ હોવા જોઈએ. પરંતુ આગળ જો આપણે જાહેરમાં બહુ સારી વાતો કરીએ અને અંદરમાં જે છે કંઈક મેલ ભરેલો હોય, દિલ સાફ ન હોય, બીજા પ્રત્યે કડવાહટ ભરેલી હોય, તો સમજીએ કે આપણું ત્યાં બાલાન્સ સારું નહીં હોય, ભારે નહીં હોય. એક ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસલામનો શાગિર્દ હતો, એવો ડાયો અખલાક વાળો, ઇમામ આવે ઉભો થઈ જાય, સલામ કરે, મુસાફરો દે, બધી વાતે બધાની સાથે અખલાક થી મળે. આપણને એમ થાય કે આ તો બહુ સારો માણસ, અલ્હમ્દુલિલ્લાહ. પણ એક વખત જ્યારે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે, ઇમામ નારાજ છે એનાથી, સલામ કરે છે, ઇમામ જવાબ નથી દેતો સરખો, કહે છે મોલા કેમ આજે રોજની જેમ નથી? તો કે આજે તું તારી માની સાથે ગુસ્સાથી વાત કરીને આવ્યો છે, તારી માની સામે મોટેથી બોલીને આવ્યો છે, અને અહીંયા આવીને ડાયો ડાયો થાય છે, અખલાક વાળો થાય છે. જા પહેલા મા પાસે માફી માંગ અને પછી આવ. એવું નથી કે દુનિયામાં બહાર જાહેરમાં બહુ સારા સારા રૂપાળા અથવા અખલાક વાળા ફરતા હોઈએ, બહુ મોમિન હોઈએ, અને અંદરમાં આપણી પાસે કઈ ના હોય, ના, એવું નથી બનવાનું. ઇમામને આ પસંદ નથી, ખુદાને આ પસંદ નથી. જે કોઈ આવી રીતે મુનાફેકત કરે છે, જાહેરમાં સારા અને અંદરમાં નબળા, તો ખુદાવંદી આલમ એના અમલને કબૂલ નથી કરતો, કારણ કે આ એક જાતનો મુનાફિક છે. અને ખુદાવંદી આલમ કુરાનમાં એક સૂરો નાઝિલ કરે છે કે જેનું નામ સૂરે મુનાફિકૂન છે. આ એવા લોકો માટે જરૂરી છે કે આપણું જેવું જાહેર હોય એવું જ બાતિન હોવું જોઈએ. ખેર, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે જે પ્રોબ્લેમ આવ્યા એ આજ કારણ. કેવી રીતે? કારણ કે કુફાવાસીઓ જાહેરમાં તો બહુ ઈમાનનો દેખાવ કરતા, એક બે નહીં, કુફાથી ઇમામે હુસૈન અલે ઇસ્લામને 12,000 પત્ર મોકલવામાં આવ્યા, લેટર કાગળ લખવામાં આવ્યા કે મોલા અમારા પાસે કોઈ ઇમામ નથી, તમે આવો. 12,000 પત્ર લખ્યા, ફક્ત 12,000 માણસોએ પત્ર લખ્યા હોય એવું નથી, એક માણસ જે છે 10 માણસોએ ભેગા થઈને પત્ર લખ્યા હોય, કોઈક 100 માણસે ભેગા થઈને પત્ર લખ્યા, અને નીચે બધા સહી કરતા. આ સહી ગણવામાં આવે તો 22,000 વેન્ડરમિલ કરતા વધારે સિગ્નેચર, વધારે સહી મોજૂદ હતી એ ઇમામ પાસે કાગળ. આપણે જોઈએ કે એ જમાનામાં એક 22,000 માણસો એટલે લગભગ આખું ગામ થઈ ગયું. આટલા બધા પત્ર ઇમામને મોકલવામાં આવે છે. ઇમામ જનાબે મુસ્લિમને બોલાવે છે, જનાબે મુસ્લિમ આ પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે પણ કામ કરી ચૂક્યા છે, ઇમામે હસન અલૈહિસ્સલામ સાથે પણ કામ કરી ચૂક્યા છે, હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને પોતાના નુમાઇંદા બનાવીને કુફા મોકલે છે. જનાબે મુસ્લિમ મક્કાથી ઇમામનો પત્ર લઈ અને નીકળે છે, મદીના જાય છે, મદીનાથી રવાના થાય છે.
રસ્તો વચમાં ભૂલાઈ જાય છે અને ત્યાંથી એક જગ્યા ઉપર પહોંચે છે. એમની સાથે જે બે માણસો હતા એ ભૂખ અને પ્યાસના હિસાબે શહીદ થઈ જાય છે. ત્યાંથી પત્ર લખે છે કે મૌલા, મારા બે સાથીઓ હતા એ હવે આ દુનિયામાં રહ્યા નથી, કયો તો હું મક્કા પાછો આવું કે પછી કુફા જાઉં. ઇમામ એને ત્યાં પત્ર લખે છે ગામડામાં કે તમારું કામ તમે પૂરું કરો, તમે જાઓ કુફા અને ત્યાંની હાલત શું છે એનાથી મને માહિતગાર કરો. જનાબે મુસ્લિમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાતને માની અને કુફા તરફ રવાના થાય છે. કુફા જાય છે, પહોંચે છે, ત્યાં આટલા બધા માણસો ઇસ્તકબાલ કરે છે. બલકે થોડાક દિવસમાં 18,000 માણસો, દિસ વિથ મીન 18,000 માણસો જે છે મુસ્લિમના હાથ ઉપર બયાત કરે છે કે અમે ઇમામે હુસૈન નો સાથ દેવા માટે તૈયાર છે, સાથ દેવા માટે તૈયાર છે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ મુખ્તારે સકફી ના ઘરે છે, જનાબે મુખ્તાર ના ઘરે છે. હવે થાય છે એવું કે જનાબે મુખ્તાર અમુક હથિયાર ભેગા કરવા માટે, કારણ કે સામે બની ઉમૈયાની હુકુમત છે તો લડાઈ થવાની તો શક્ય હતી, માટે અમુક તૈયારી માટે કુફાથી બહાર નીકળે છે. અને જનાબે મુસ્લિમ પોતાના એક બીજા સાથી કે જેનું નામ શરીક છે એના ઘરે પનાહ લે છે. એવામાં જે કુફામાં જે હાકીમ હતો એનું નામ નુમાન ઇબ્ને બશીર યઝીદ તરફથી હતો. નુમાન ઇબ્ને બશીર પત્ર લખે છે યઝીદને કે અહીંયા મુસ્લિમ ઇબ્ને અકીલ આવેલા છે, તો જલ્દીથી કંઈક કર, નહીતર આ કુફા તારા હાથમાંથી ચાલ્યો જશે. હવે નુમાન એ વખતે એક ઢીલો ગવર્નર તરીકે સામે આવતો હતો, એટલો બધો મહકમ નહીં હતો કે કુફા વાળા એનાથી ડરે. યઝીદને જ્યારે આ નુમાનનો પત્ર લખે છે, યઝીદ બસરા પત્ર લખે છે અને બસરામાં ઇબ્ને ઝિયાદ હતો, એને કહે છે કે તને આ બસરાની હુકુમત પણ આપી અને કુફાની હુકુમત પણ આપી, પણ હાલમાં બસરાને બસરામાં તારી જગ્યાએ કોઈ બીજાને રાખી અને તું જલ્દી કુફા રવાના થા, કારણ કે કુફા હાથમાંથી જવા ઉપર છે. ઇબ્ને ઝિયાદ પોતાના અમુક સાથીઓને લઈ અને કુફા માટે રવાના થાય છે. અહીંયા જનાબે મુસ્લિમ બધાથી બયત લે છે, તૈયારીમાં મસરૂફ છે. ઇબ્ને ઝિયાદ, ઓબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદ કુફા પહોંચે છે, કુફાની બહાર પોતાનો વેશ બદલી નાખે છે. જેવી રીતે ઇમામે હુસૈન અલે ઇસ્લામ કપડા પહેરતા હોય છે એવા કપડા પહેરે છે, પોતાના ચહેરાને ઢાંકી દે છે. કુફામાં બધાને ઇમામે હુસૈન અલે ઇસ્લામનો ઇંતજાર છે. હવે ઇબ્ને ઝિયાદ પોતાના એક બે માણસને મોકલે છે અને અફવા ફેલાવે છે કે ઇમામે હુસૈન અલે ઇસ્લામ આવી રહ્યા છે, નહીતર આખું ગામ જે છે યઝીદનું મુખાલિફ છે. હવે કેવી રીતે આ ઇબ્ને ઝિયાદ એમાં દાખલ થઈ શકે, માટે ઇમામે હુસૈન અલે ઇસ્લામનો લિબાસ પહેરે છે અને ઈ શાંતિ જાય છે. આખું ગામ જ્યારે સાંભળે છે કે ઇમામે હુસૈન અલે ઇસ્લામ આવી રહ્યા છે, બહુ ટોળાના ટોળા ઇમામના ઇસ્તકબાલ માટે આવે છે. બધા અસલામ અલૈકા યા અબના રસૂલલ્લાહ, કોઈ કહે છે અસલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, બધા સલામ કરે છે, ઇસ્તકબાલ કરે છે. ઇબ્ને ઝિયાદ ના સલામનો જવાબ દે છે ના એક વાત કરે છે, અને પોતાના એ બધા સાથીઓ કે જેણે પોતાના ચહેરાને છુપાવેલા હતા એ બધા આગળ વધતા વધતા દારુલ ઇમારા સુધી પહોંચે છે. જ્યારે દારુલ ઇમારા સુધી પહોંચે છે, નુમાન ઇબ્ને બશીર દારુલ ઇમારાની છત ઉપર આવીને કહે છે, અરે હુસૈન ઇબ્ને અલી, તમે અહીંયાથી ચાલ્યા જાઓ, હું દારુલ ઇમારાનો દરવાજો નહીં ખોલું, આ કિલ્લાનો દરવાજો નહીં ખોલું, હું આ હુકુમત તમને આમનામ નહીં સોંપી દઉં, બહેતર છે તમે અહીંયા ચાલ્યા જાઓ, કારણ કે મારે તમારી સાથે લડાઈ પણ નથી કરવી. જ્યારે નુમાનની આ વાત સાંભળે છે, ઇબ્ને ઝિયાદ પોતાના ચહેરાથી
नकाब ने हटावे छे अने कहे छे जल्दी थी दरवाजो खोल। एवामां जे बाजुमां हतो कोई ई ओळखी जाय छे કે આ ઇબ્ને મરજાના છે, ઇબ્ને ઝિયાદ છે, ઇમામે હુસૈન નથી। બધા માણસો ચાલ્યા જાય છે, નોમાન પણ દરવાજો ખોલે છે, આ અંદર દાખલ થઈ ગયો। પણ હજી કુફાની સિચ્યુએશન એવી નથી કે ઇબ્ને ઝિયાદ પર બારો કંટ્રોલ કરી શકે, બધા હજી ઇમામે હુસૈન ના ચાહવા વાળા છે। હવે કરે તો શું કરે, ડર ના મારે ઇબ્ને ઝિયાદ બહાર નથી નીકળતો, બસ છત ઉપર જાય છે અને કહે છે આવતીકાલે શાંતિ એક મોટું લશ્કર આવે છે અને તમારી સાથે લડાઈ કરશે, જે કોઈ મુસ્લિમ નો સાથ દેશે અમે એને જીવતા નહીં મૂકીએ, એનું ઘર બાર અમે લૂંટી લેશું। જયારે આવી બધી ધમકી આવવા લાગી એટલે માણસો જે છે એ મુસ્લિમ નો સાથ ધીરે ધીરે છોડવા લાગ્યો। હવે શરીક કે જે એક બહેતરીન પોઝિશનમાં છે, શિયાઓનો એક લીડર છે, એક સારા ખાનદાનમાંથી કુટુંબમાંથી છે, એ જનાબે મુસ્લિમને કહે છે કે આજ નહીં તો કાલ મને ઇબ્ને ઝિયાદ બોલાવશે, પણ હું નહીં જાઉં, હું બીમારીનું બહાનું કાઢીશ, એટલે ઇબ્ને ઝિયાદ ખુદ અહીંયા મને મળવા આવશે। જ્યારે મળવા આવે તો એક બહેતરીન મોકો છે, હું તમને ઈશારો કરીશ, તમે પાછળથી વાર કરી અને એનું કામ ખતમ કરી નાખજો। જ્યારે આનું કામ ખતમ થઈ જશે એટલે મોટો ખતરો ટળી જશે। ઠીક છે, ઇબ્ને ઝિયાદ બોલાવવા મોકલે છે અમુક અમુક મોટેરાઓને કે તમે આવો મારી મુલાકાતે, શરીક નથી આવતા, શું કામ, તો કે બીમાર છે। ઇબ્ને ઝિયાદ ખુદ મળવા આવે છે અને આ પ્લાનિંગ જનાબે મુસ્લિમ પરદાની પાછળ સંતાઈ જાય। હવે શરીક અને ઇબ્ને ઝિયાદ બંને વાતોમાં મસરૂફ થાય છે, કેમ છે તબિયત, હાલચાલ પૂછે છે। શરીક ઈશારો કરે છે કે બિસ્મિલ્લાહ, પણ જનાબે મુસ્લિમ બહાર નથી આવતા, એટલે સુધી કે જનાબે શરીક જે છે એ શેર પડવા માંડે છે કે જેનો મફહુમ આ છે કે તમે મારી જાનની ચિંતા ના કરો, અત્યારે બહુ મહત્વની વસ્તુ છે કે તમે તમારું કામ પૂરું કરો અને વાયદા પ્રમાણે આગળ વધો। પણ જનાબે મુસ્લિમ બહાર ના આવ્યા, છેવટે ઇબ્ને ઝિયાદ પણ ઉભો થઈને ચાલ્યો ગયો। જનાબે શરીક જનાબે મુસ્લિમને પૂછે છે કેમ તમે આથાક ના કર્યો, તો કે હું ચાહતો હતો કે આથાક કરું, પણ મને રસૂલ ખુદાની એ વાત યાદ આવી કે મુસલમાન કોઈ દિવસ પાછળથી હમલો નથી કરતો, પાછળથી વાર નથી કરતો। આ એક જવાન મર્દી નથી, ખાનદાને બની હાશિમની એક જવાન મર્દી અને શુજાત અને બહાદુરી નથી કે પાછળથી હમલો કરે, માટે હું રોકાઈ ગયો। ઠીક છે, હવે જનાબે મુસ્લિમ જોવે છે કે ઇબ્ને ઝિયાદ આ ઘર સુધી આવી ગયો છે, તો હવે એની નજર હશે, માટે જનાબે મુસ્લિમ ઘર બદલે છે। એક રસૂલે ખુદાના સહાબી જેનું નામ હાની ઇબ્ને ઉરવાહ, એમના ઘરમાં પનાહ લે છે। બધાએ આ હિસ્તવાર સાંભળેલી છે, પણ દર વર્ષે કાયદા રૂપે આ હિસ્તવાર એટલા માટે બયાન કરવામાં આવે છે કે આપણા જવાનોને આ હિસ્તવાર કરબલાની શરૂઆત ખબર હોય। જનાબે હાની ઇબ્ને ઉરવાહના ઘરે ગયા, હવે અહીંયા જનાબે મુસ્લિમ હાની ઇબ્ને ઉરવાહના ઘરમાં છે, ત્યાં ઇબ્ને ઝિયાદ મોટામાં મોટો પ્રોપેગન્ડા કરે છે કે કાલે શામથી લશ્કર આવશે અને જે કોઈ અમારી મુખાલેફત કરશે એ માર્યો જશે। અહીંયા જનાબે મુસ્લિમ એક પત્ર લખી ચૂક્યા છે ઇબ્ને ઝિયાદના આવવા પહેલા કે હે ઇમામે હુસૈન અલે ઇસ્લામ, અહીંયા કુફાવાસીઓએ 18,000 માણસોએ બયત કરી છે અને બધી તલવારો તમારા સાથે છે, બધાના દિલ તમારા સાથે છે। ઇમામે હુસૈન પણ જ્યારે મુસ્લિમનો પત્ર મળે છે તો મક્કાથી રવાના થઈ ગયા કુફા માટે। હવે અહીંયા ઇબ્ને ઝિયાદ ઘર ઘરની તલાશી લેવાની શરૂઆત કરે છે, કારણ કે કુફાના માણસો શામના લશ્કરથી ડરી ગયા, ધીરે ધીરે વિખરાતા ગયા મુસ્લિમ પાસે।
પણ હાનિબ ને ઉરવા કોઈ સામાન્ય શખ્સિયત નથી. રસૂલે ખુદાના સાહાબી પોતાના કબીલાના સર્વથી મોટા એનો કબીલો પણ જોડાતો કબીલો. ઇબ્ને ઝિયાદ ને શક પડ્યો એટલે પોતાના એક ગુલામને પૈસા આપે છે ને કહે છે કે તું શિયાઓ વચ્ચે દાખલ થઈ જા, બહારથી આવ્યો હોય એવો દેખાવ કર અને શિયાઓમાં દાખલ થઈ જા અને જાણી લે કે મુસ્લિમ ક્યાં છે. આ ગુલામ જે છે એ દાખલ થાય છે, કહે છે કે હું મુસ્લિમનો ચાહવાળો છું, હું ચાહું છું બયત કરું, મારા પાસે પૈસા છે, હું ચાહું છું ઇમામની ખિદમત માટે આ પૈસાને પેશ કરું. એમ કરતા ધીરે ધીરે કરતા આજુબાજુના શિયાઓ હતા મુસ્લિમના માણસો એનું દિલ જીતી લીધું અને હાનીના ઘરે પહોંચી ગયો. જ્યારે હાનીના ઘરે પહોંચી ગયો, મુસ્લિમ સાથે મુલાકાત કરી, પૈસા આપ્યા, બયત કરી અને ત્યાંથી નીકળી અને ઇબ્ને ઝિયાદ પાસે જાય છે અને કહે છે મુસ્લિમ હાનીના ઘરમાં છે. ઇબ્ને ઝિયાદ હાનીને બોલાવવા માટે મોકલે છે. જનાબે હાની પણ કહે છે કે મારી તબિયત સારી નથી એટલે હું નહીં આવી શકું, પણ અમુક સિપાહીઓ મોકલ્યા કે ભાઈ તમે જાઓ હાનીને જબરદસ્તી લઈ આવો. જનાબે હાનીને કહેવામાં આવે છે કે તમે ચાલો, નહીતર ઇબ્ને ઝિયાદ જે છે જબરદસ્તી કરવા ચાહે છે, આપણે એ વસ્તુ નથી કરવી. જનાબે હાની કહે છે કે હું જાઉં છું અને જોઉં છું હાલત શું છે. જેવા જનાબે હાની ઇબ્ને ઉરવા ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ થાય છે, ઇબ્ને ઝિયાદ સામે આવે છે, ઇબ્ને ઝિયાદ કહે છે કે તમે તમારી જાતને મોતના મોઢામાં ધકેલી દીધી છે, તમે મુસ્લિમને તમે તમારા ઘરમાં પણ આપી છે. તો કે ના, એવી કોઈ વાત નથી. એ પોતાના ગુલામને બોલાવે છે. જ્યારે ગુલામ સામે આવે છે તો જનાબે હાની સમજી જાય છે કે હવે કઈ છુપાવવાથી ફાયદો નથી. ઇબ્ને ઝિયાદ એના હાથમાં જે તલવાર હતી એ તલવારનો હાથો જે છે એ જનાબે હાની ઇબ્ને ઉરવાના મોઢા ઉપર મારે છે, લોહી જારી થઈ જાય છે. જનાબે હાની ઇબ્ને ઉરવાને કૈદમાં મોકલી દેવામાં આવે છે. હવે જ્યારે જનાબે મુસ્લિમ જોવે છે કે હવે અહીંયા પણ ભલાઈ નથી, ઘરમાંથી નીકળે છે. અહીંયા જનાબે હાનીબને ઉરવાના ફામી લોકો જે હતા એ બધા ગુસ્સે ભરાય છે કે કેમ જનાબે હાની ના આવ્યા. અંદરથી સમાચાર મળી ગયા કે જનાબે હાનીને કૈદ કરી લીધા છે, એટલે આખો દારુલ ઇમારા ઘેરી લેવામાં આવ્યો. કોણે ઘેરી લીધું? હાની ઇબ્ને ઉરવાના કબીલાના માણસોએ આખું ઘેરી લીધું. અને ઇબ્ને ઝિયાદ પરેશાન કે હવે કરે તો શું કરે. ઉપરથી બોલે છે કે શાંતિ લશ્કર આવે, નીચેથી માણસો બોલે છે હાની ઇબ્ને ઉરવાને આઝાદ કરો નહીતર આખું દારુલ ઇમારાને અમે નાબૂદ કરી દઈશું. જ્યારે આ વસ્તુ જોવે છે ત્યારે ઇબ્ને ઝિયાદ એક ખતરનાક સિયાસત રમે છે. સિયાસત શું હતી? કુફાનો કાઝી શુરેહ કાઝી જેનું નામ છે, શુરેહ ને બોલાવવામાં આવે છે. શુરેહ કાઝી ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં કઝાવત કરતો, ત્રિબિનાલનો મોટો હતો, શિયાઓમાં એની ઇજ્જત હતી. એને બોલાવે છે અને કહે છે અય શુરેહ, તને જેટલું ઇનામ ખપતું હોય અમે તને આપશું, ચૂપ કર. શુરેહ કાઝી કહે છે ઠીક છે હું જાઉં છું. બહાર આવે છે અને કહે છે કે તમે શા માટે અહીંયા ભેગા થયો છો, ફિતના ને ફસાદ ના કરો, હું ખુદ હાનીને મળવા જાઉં છું. હાની એમને ઓરવા જે હુકમ કહેશે એ આપણે બધા માની લેશું, તમને મારા ઉપર ભરોસો છે? તો કે હા. હવે શુરેહ કાઝી ઇજાજત લઈ અને કૈદખાનામાં જાય છે હાનીની મુલાકાત માટે. હાનીબને ઉરવા જ્યારે શુરેહ કાઝીને જોવે છે, જલ્દીથી કહે છે અય શુરેહ, જલ્દી જઈને મારા કબીલાવાળાને કે ચૂપ ના બેસે, ગરમી બહાર આવે, તલવારને ઉઠાવી લે અને લડાઈ શરૂઆત કરી નાખે, આ ઇબ્ને ઝિયાદને જહન્નમ વાસિલ કરી નાખે. ઠીક છે હું જાઉં છું અને તારા કબીલાવાળાને આ મેસેજ. શુરેહ કાઝી બહાર આવે છે લોકોની સામે, કહે છે અય લોકો, તમારા કબીલાના સરદાર શુરેહ
તમારા કબીલાના સરદાર હાની એમને ઓરવાનો પૈગામ છે કે તમે તલવારને નિયમમાં રાખો અને ઘરમાં ચાલ્યા જાઓ અને તમે લોકો ફિતનાને ફસાદ ના કરો. બસ આ એક જુમલો હતો કે જેણે કરબલા બરબાદ કર્યો, જેણે કયામત બરબાદ કરી. બધા માણસો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, અહીંયા મુસ્લિમ ઇબ્ને અકીલ એકો તનહા રહી ગયા. મગરીબની નમાઝ પછી ફકત 30 માણસો અને ઈશાની નમાઝ પછી ફકત મુસ્લિમ એકો તનહા. ઈ 18,000 માણસો કે જેણે મુસ્લિમના હાથમાં બયત કરી હતી, બયત તોડી નાખી. મુસ્લિમનો કોઈ સાથ દેવા વાળો નથી. હવે મુસ્લિમ કુફાની ગલી અને કૂચામાં એકો તનહા ફરી રહ્યા છે, એટલે સુધી કે એક ઘરની બહાર જઈને બેસી જાય છે. પ્યાસની શિદ્દત, ઈ ઓરજ પોતાના દીકરાની વાટ જોઈ રહી હતી, ઇંતજાર કરી રહી હતી. દરવાજા ઉપર આવે છે તો કોઈ અજનબી બેઠેલો દેખાય છે, કહે છે, ભાઈ તું કોણ છે, શા માટે અહીંયા બેઠો છે? તો કે હું પ્યાસો છું, મને પ્યાસ લાગી છે. તો આ ઘરમાં જઈ અને પાણીનો કુઝો લઈ આવે છે, જનાબે મુસ્લિમ પાણી પીવે છે. એ ઔરત પાણીનો કુઝો મૂકવા ગઈ, વળી બહાર આવે છે અને કહે છે, ભાઈ તું તારા ઘરે ચાલ્યો જા, કુફાના હાલાત સારા નથી. અત્યારે જગ્યાએ જગ્યાએ લશ્કરી માણસો સિપાહીઓ ફરી રહ્યા છે, જનાબે મુસ્લિમ એક વખત કઈ નથી બોલતા. વળી ઔરત આવીને કહે છે, ભાઈ તું કોણ છે? જનાબે મુસ્લિમ આવાજ દે છે કે હું ક્યાં જાઉં, મારું તો કોઈ ઘર નથી આ કુફામાં, બધા મારા જાનના દુશ્મન થઈ ગયા છે. હું મુસ્લિમ ઇબ્ને અકીલ હુસૈનનો નુમાયંદો છું, હુસૈનનો સફીર છું. જ્યારે હુસૈનનું નામ સાંભળે છે તો આતડવી ઉઠે છે. આ મુસ્લિમ મારા ઘરનો ઈશ્વરો કે તમે અહીં આવેલા છો, આવું ઘરમાં આવી જાઓ. મુસ્લિમની પજીરાઈ કરે છે, મુસ્લિમ સાથે ખાવા પીવાનું સામે ખાવા પીવાનું રાખવામાં આવે છે. એવામાં તો આનો દીકરો આવે છે, કહે છે, કોણ ઘરમાં છે? કહે છે, આપણા ઘરમાં ઇમામે હુસૈનના સફીર મુસ્લિમ આવેલા છે. ખબરદાર, આપણે રસૂલની નજરમાં શર્મિંદા નથી થવું, તો ઇબ્ને ઝિયાદને કહેવા ના જજો. અહીંયા ઇબ્ને ઝિયાદે એલાન કરાવ્યો કે જે કોઈ મુસ્લિમને ખબર મને લાવીને દેશે, હું એને એક માણસની દેહ જેટલો હદીઓ એમને ઇનામ આપીશ, અને જે કોઈ પોતાના મુસ્લિમને પોતાના ઘરમાં પના આપશે એને હું કતલે કરી નાખીશ, હું એને કતલો ગારત કરી નાખીશ, એનો માલો અસબાબ લૂંટી લઈશ. આ છોકરો ઇનામની લાલચમાં સવારે વહેલા જઈ અથવા રાતના અંધારામાં જઈ ઇબ્ને ઝિયાદને ખબર આપે છે કે મુસ્લિમ મારા ઘરમાં છે, મુસ્લિમ તો આના ઘરમાં છે. અશ્અસને મોકલવામાં આવે છે કે જા અને મુસ્લિમને ગિરફ્તાર કરીને લઈ આવ. અહીંયા મુસ્લિમ સુતા હોય છે, રાતના સપનામાં જોવે છે. શું જોવે છે? રસૂલે ખુદા મોલાએ કાયનાત ઇમામે હસન આવેલા છે, કહે જાય, મુસ્લિમ બહુ મહેનતો કરી, બહુ મશક્કત ભોગવી, હવે અલ કરીબ તમે અમારા નજદીક આવવાના છો. મુસ્લિમ બેદાર થાય છે, એવામાં ઘોડાની ટાપોની આવાજ સાંભળે છે. મુસ્લિમ જલ્દીથી તૈયાર થાય છે, ઓતવા કહે છે, આ મુસ્લિમ બહાર ના નીકળજો, ઘરમાં છુપાઈ રહ્યો. કહે છે, નહીં તો આ તમારો અહેસાન મારા ઉપર છે, હું આ અહેસાનને કદી નહીં ભૂલું, અને હું નથી ચાહતો કે મારા મેઝબાનને કઈ તકલીફ પહોંચે, એના ઘરને કઈ આંચ આવે. મુસ્લિમ ઘરની બહાર નીકળે છે, લડાઈની શરૂઆત થાય છે. હા, આ ખાનદાની બની હાશીમનો શેર છે. લડાઈની શરૂઆત થાય, એક એક માણસ જહન્નમ વાસિલ થવા લાગ્યા. જ્યારે મુસ્લિમના કોઈ મુકાબિલમાં ના આવી શકે તો ઘરની છત ઉપર જઈ મુસ્લિમ ઉપર પથ્થર અને તીરોની વરસાદ, નેઝાની વરસાદ કરવા લાગ્યા. મુસ્લિમ જખમોથી ચૂર છે, પરંતુ આ લડાઈ આગળ વધારે છે, આ દુશ્મનોને જહન્નમ વાસિલ કરે છે. આ દુશ્મનો જ્યારે જોવે છે કે આ ખાનદાને બની હાશીમના શહેર ઉપર કોઈ રીતે આપણે કાબુ નથી મેળવી શકતા, તો એક ખાડો તૈયાર કરે છે, એમાં ઉપર ગાજ રાખી દે છે,
लड़ाई करता करता तरफ जरे मुस्लिम आवे छे अने खाड़ा मा पड़े छे चारों तरफ थी तीरो तलवार नी वरसाद करवा मा आवे छे मुस्लिम ने एक बंदीक बनावी अने इब्ने ज़ियाद ने सामने पेश करवा मा आवे छे आज़ादारो अबे मुस्लिम आगा खून थी रंगीन छे हाथ मा हथकड़ी पग मा बेड़ी नाखी देवा मा मुस्लिम हवे कई वसीयत करवानी चाहो कारण के तमारो आखरी वक्त आवी चुक्यो छे कहे छे हा मारी त्रण वसीयत छे मारी त्रण वसीयत छे मारी पहली वसीयत छे કે મારો જે છે કરજો છે કુફામાં એ મારી ઝરા મારો ઘોડો અને મારી તલવાર ને વેચી અને મારા કરજા ને અદા કરી દેવામાં આવે કહે છે જરૂર અમે એ કરજા ને અદા કરી દઈશું બીજી વસિયત કે મને અહીંયા આ જગ્યા ઉપર દફન કરવામાં આવે ઠીક છે તમને દફન પણ કરી દેશું ત્રીજી વસિયત જનાબે મુસ્લિમ કરે છે કે જેના ઉપર અમલ કરવામાં ના આવ્યો જનાબે મુસ્લિમ કહે છે મારા આગા હુસૈન ને ખબર પહોંચાડી દેવામાં આવે કે જે માણસો એ બયત કરી હતી હવે બયત તોડી ચુક્યા છે આય મોલા કુફા તરફ ના આવજો કારણ કે આ લોકો જેણે તમને દિલથી કાગળ લખ્યા હતા હવે તમારા ખિલાફ તલવાર ઉઠાવવા માટે તૈયાર થઈ જનાબે મુસ્લિમ ને લઈ જવામાં આવ્યા કહે છે મુસ્લિમ હવે શું છે કહે છે મને પાણીની તલબ લાગે છે હા પાણીનો કુસો હાથમાં લે છે પાણી પીવા જાય છે મોઢા ને નાકથી એટલું ખૂન વહી રહ્યું હતું કે પાણી ખૂન આલું થઈ જાય છે બીજો કુસો લે છે બીજા કુસામાં પણ એ જ હાલત જનાબે મુસ્લિમ ત્રીજો કુસો લે છે એમાં પણ ખૂન આલું થઈ ગયું જનાબે મુસ્લિમ કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન જનાબે મુસ્લિમ મક્કા નો રૂખ કરે છે આવાજ લે છે અસલામ નીચે ફેંકવામાં આવ્યો હા ઇમામ હુસૈન અહીંયા પરેશાન છે સામેથી જોવે છે કોઈ બે માણસો કુફાથી આવી રહ્યા છે ઇમામ હુસૈન એને રોકે છે કે ભાઈ તમે ક્યાંથી આવો છો કહે છે અમે કુફાથી આવી રહ્યા છે કુફાના શું સમાચાર છે કહે છે મોલા અમે બધાની સામે તમને બયાન નહીં કરીએ તમે એકાંતમાં હો અમે તમને કુફાના હાલાત પેશ કરીએ કહે છે નહીં આ બધા મારા અહેલુલ બૈત છે તમે બયાન કરો કહે છે મોલા અગર સાંભળી શકતા હોય તો સાંભળો અમે જ્યારે કુફાથી નીકળ્યા મુસ્લિમ ના જનાઝાના પગમાં દોરી બાંધી અને કુફાની ગલી અને કૂચામાં ઘસીટવા અજરો ઘુમલ અલ્લાહ ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે છે ઇન્શાઅલ્લાહ આઝાદારો હઝરત અબ્બાસ લે જઈ આવે છે તલવાર નિયામ થી નીકાળે છે ઇમામ હુસૈન રોકે છે અબ્બાસ બાબા એ તને કરબલા માટે માંગેલો છે અને આ કુફાનો રસ્તો છે ભાઈ સબર કરો આ ઇમામ હુસૈન ખૈમામાં જાય છે મુસ્લિમ ની નાની એવી બચ્ચી છે 4-5 વર્ષની બચ્ચી છે એને આ ગોદ તમે મને એવી રીતે હાથ ફેરવો છો જેવી રીતે કોઈ યતીમ ના માથા પર હાથ
हाँ बेटा हाँ बेटा अबे आज क्यों तारो बाप जो अरे तू जो मारी दिगरी जो आओ कैश माला आओ मुस्लिम ने यतीम आते कैसे ना माता ऊपर कैसे ने यतीम ही ना पूछो देवा तबे खुद कहे मामा जे माते आज फेर भी अरे दिलाशो आप यो परंतु हाय रे शामे गरीबा जारे तबे الذين ظلموا أيام القلب يسأل ما تم حسين